છોટાદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ સરકારી હોસ્પિટલમાં સુવિધાના અભાવને લઈને દર્દી પ્રત્યે સ્ટાફનું વર્તન સારું ન હોવાને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાનવડ સરકારી હોસ્પિટલમાં સુવિધાના અભાવ અને દર્દી પ્રત્યે સ્ટાફનો વર્તન સારો ન હોવાને લઈને ગામના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાનવડ સરકારી હોસ્પિટલમાં કવાડ તાલુકાના રાયછા ગામે ચૌદ તારીખના રોજ એક મહિલાને પ્રસુતિ માટે એકસો આઠની સેવા દ્વારા પાનવડ હોસ્પિટલમાં લાવવામાં આવી અને તે દવાખાનામાં બે થી ત્રણ દિવસ સુધી ત્યાં મૂકી દીધા હતા ત્યારે સ્ટાફના અભાવને લઈને પ્રસ્તુતિ મહિલાને રેફર કરવામાં આવી છે ત્યારે સ્ટાફના અભાવને લઈને ગામના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ચૌદ પંદર અને સોલના બે સોલ તારીખના બે વાગ્યા સુધી અમને રજા સામેથી અમે માંગી તો અમને કરવામાં આવી રીફર છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં જ્યારે સિવિલ હોસ્પિટલમાં અમે આવ્યા તો ત્યાં પણ ડૉક્ટરશ્રીએ એમ કીધું કે શરીરમાં પ્રસ્તુતિ કરવા માટે શરીરમાં જે પાણીની કમી છે એ કમી પૂરી પાણી પૂરતું નથી જેથી કરી તમે તાત્કાલિક ધોરણે વડોદરા હોસ્પિટલમાં ગાયનિકલોજીકના કોઈ પણ હોસ્પિટલમાં લઈ જાઓ તો એ સુવિધા લઈ જવા માટે અમારી પાસે એટલી બધી પરિસ્થિતિ નથી એટલે અમે તાત્કાલિક ધોરણે માતૃત્વ હોસ્િટલ છોટાઉદેપુરની અંદર અમે એડમિટ કર્યા અને ત્યાં સીઝર કરીને તાત્કાલિક ધોરણે અડધા કલાકની અંદર ત્યાં પ્રસ્તુતિ કરવામાં આવી જ્યારે માતાની તબલી તબિયત ખૂબ વધારે બગડવા માંડી તો અમને તાત્કાલિક ધોરણે આઈ હોસ્પિટલની અંદર રિફર કરવામાં આવ્યા જ્યારે અમે હમણાં પણ આઈ હોસ્પિટલમાં એડમિશન આઈસીયુમાં છે ચોવીસ કલાક થઈ ગયા ના તો પાણી ના તો બિસ્કિટ કશું નથી આપવામાં આવ્યું જ્યારે અમારી સર કલેક્ટરશ્રીને એટલું નિવેદન છે કે જે સ્ટાફનું વર્તન છે જ્યારે રાત્રિના સમયે જે ચૌદ તારીખ અને પંદર તારીખે રાત્રિના સમયે જ્યારે અમે ઉઠાડવા જતા દર્દીને તકલીફ થતી તો બેન છે એ બેન ખૂણામાં જઈને સૂઈ જતા હતા જ્યારે અમે એમને ઉઠાડવા જઈએ તો એમના આક્રોશનો અમને સામનો કરવો પડતો હતો ને જ્યારે મહિલા હોય એટલે અમે વધારે બોલી નતા શકતા એટલે એનો લાભ ખૂબ વધારે ઉઠાવતા હતા એવા ઘણાંય લોકો જે છોડ જે લોકો છે એમની જોડે ઘણું વીત્યું છે પણ એ લોકો બોલી નથી શકતા અને એમની જોડે વીતતું જાય છે જો આવી રીતે આદિવાસી સમાજની જોડે આવું થતું રહેશે તો આ જિલ્લાની આદિવાસી સમાજ જશે ક્યાં જિલ્લાની એક માત્ર હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ છે જ્યાં પણ એ સુવિધા ન મળી શકતી હોય તો એ છોટાઉદેપુર જિલ્લાની અંદર પ્રાઇવેટ હોસ્પિટલમાં એ સુવિધા મળી શકતી હોય તો સરકારી હોસ્પિટલમાં કેમ નહીં જ્યારે આપણો જ કલેક્ટરશ્રી છોટાઉદેપુરમાં રહ્યો છો આપણી નિગરાની અંદર જ છોદેપુર સિવિલ હોસ્પિટલ ચાલે છે તો ડોક્ટરનો અભાવ કેમ અને પૂરતા ડોક્ટરો હોવા જોઈએ જો આ રીતે સમાજનું ચાલતું રહેશે તો આદિવાસી સમાજને મરવાનો વારો આવશે જો આ સુવિધા ઉપલબ્ધ નહીં કરવામાં આવે તો આદિવાસી સમાજ લાવશે ક્યાંથી રૂપિયા પચાસ પચાસ સાઠ સાઠ હજાર રૂપિયા સિજરનો ખર્ચો થાય છે અત્યારે અમે વ્યાજે પૈસા લાવીને સીજરનો ખર્ચો ભર્યો છે અમારું મન જાણે છે અમે કઈ રીતે આ માણસને બચાવ્યો છે આજે માણસ બચી ગયો કાલ ઉઠીને માણસ ના બચ્યો તો અમે બે માણસો લાથો ક્યાંથી અમને કોઈ આપવા નથી આવતું એટલે ખાસ કરીને કલેક્ટરશ્રીને મારે બહુ નિવેદન છે કે વહેલી તકે જે કંઈ પૂરતી ઘટતી સુવિધાઓ છે એને ઉપલબ્ધ કરવામાં આવે અને જે પાનવણની જે કંઈ હોસ્પિટલ છે જ્યાં દર્દીઓ પરથી જે વર્તન થાય જે વર્તનને કાયદા કે પગલાં લઈને એની ઉપરને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અમારી વેદના છે અને વિનંતી છે વેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર